ધોરણ પાંચ વિષય છે આસપાસ, તેમાં આપણે જોઈએ પ્રકરણ 17, નામ છે દિવાલ ઓળંગી લીધી. તો હવે આપણે જોઈએ કે અમે પૂછ્યું, અમને તમારી ટીમ વિશે કહો. ઘણી બધી છોકરીઓ છે, તેમાંથી એક છોકરી છે તે કહે છે કે શરૂઆતમાં જ્યારે અમે રમત રમતા તો અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગતું હતું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ જ પહેલી હતી. કારણ કે પહેલાંના સમયમાં છોકરીઓ રમવા જાય, ભણવા જાય તે બધું અલાઉડ નહોતું, તે બધું ઓછું હતું. છોકરી કહે છે કે અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા માટે આવતા, કારણ કે તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. છોકરાઓને રમતા તો જોયા હતા, પરંતુ છોકરીઓ રમવા જતી એટલે બધાને આશ્ચર્ય થતું. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી, કારણ કે તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે, છોકરીઓ પણ છોકરાની કમ્પેર કરી શકે છે. ત્યાર પછી અફસાના છે તે કહે છે કે અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કરીએ ત્યારે, અફસાના કેટલા વર્ષની હતી? 11 વર્ષની હતી. અફસાના કહે છે કે તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા છે, હવે અમને બીજી જગ્યાએ પણ મેચ રમવા અમે જઈ શકીએ છીએ. કારણ કે આ બધું કેવી રીતે સફળ બને છે, આ બધું ફક્ત અમારી સખત મહેનત અને અમારા કોચની તાલીમને લીધે જ આ બધું શક્ય બન્યું છે. ત્યાર પછી બીજી છોકરી છે તે કહે છે કે હા, અમે તો સાચે સખત મહેનત કરી છે, કારણ કે કોચ છે તે ખૂબ જ કડક હતા અને અમે પહેલાં જ સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. કારણ કે તે કહે છે કે અમને કોચ છે તે ખૂબ જ સારા મળી ગયા હતા, પરંતુ તે સ્ટ્રીક હતા. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવતા હતા. બોલ અમારી પાસે કેવી રીતે રાખવું, બોલને કેવી રીતે આપણે ટુકડીના ખેલાડીઓને આગળ પાસ કરવું, બોલ લઈને કોર્ટ પર ઝડપથી કેવી રીતે દોડવું, તો ટૂંકમાં આ રમતના જે અલગ અલગ નિયમો હતા તે કોચ છે તે વ્યવસ્થિત રીતે આ બધાને શીખવાડતા હતા. સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા જીત કેવી રીતે મેળવવી, ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો, તેનો અમને ખૂબ જ અભ્યાસ છે તે અમારા કોચ કરાવતા હતા, તેવું આ છોકરી કહે છે. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે બધી છોકરીઓ છે તે બાસ્કેટબોલ રમે છે. ત્યાર પછી આ ફ્રેન્ડ છે તે કહે છે કે કોચ કહે છે કે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો, કારણ કે રમતા હોય ત્યારે એવા નબળા વિચાર કરવા જ નહીં. ખેલાડીની જેમ રહો, જેમ રમો, જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું તમે ચાલુ રાખો, તેના કોચ એવું કહેતા હતા. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા ચલો ઉઠો, તમને સારું થઈ જશે, ઘણી વખત પડી જવાથી વાગી જાય તો એમ કહી દેતા કે સારું થઈ જશે, પરંતુ આપણે હાર માનવી નથી. હવે અમારી રમત ખૂબ જ સુધરી છે, દરેક જણ કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ, કારણ કે હવે બધા લોકો છે તે અમારા રમતના વખાણ કરે છે, હવે અમને ધીમે ધીમે રમતની સારી પ્રેક્ટિસ પડી ગઈ છે, તેવું પણ કહે છે આખરી. તે પછી આપણે જોઈએ, એક છોકરી છે તે કહે છે કે અમે છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને અમે તેમને હરાવીએ પણ છીએ, કારણ કે હવે તે રમતમાં માહિતગાર થઈ ગયા છે. હોય છે કે તમારી શાળા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા પ્રકારની રમત રમે છે? જો રમતા હોય તો છોકરાઓ કઈ રમત રમે છે અને છોકરીઓ કઈ રમત રમે છે? તે પછી બીજો ક્વેશ્ચન છે કે શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? તે પછી ત્રીજું છે કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ, તમે શું વિચારો છો? તો આ ત્રણેય ક્વેશ્ચન છે તેના આન્સર લખવાના છે. ત્યાર પછી છે કે અમે કહ્યું કે તમારી ટીમ વિશે વધારે કહો, તો હવે તેને પૂછવાના છે. તો એક છોકરી તેની ટીમ વિશે કહે છે કે અમારી ટીમ ખાસ પ્રકારે છે, અમારી ટીમમાં એકતા સારી છે, એટલે બધી છોકરીઓ છે તે સંપીને રહે છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ છીએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ છીએ, કારણ કે ટીમ છે તે સારી છે. અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખીએ. તે કહે છે કે સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે રમવું તે અમે શીખીએ છીએ. અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક મળી છે. મેચ કઈ જગ્યાએ રમવાની હતી? સોલાપુર હતી. જરીન નામની છોકરી છે તે કહે છે કે જ્યારે અમે સોલાપુર ગયા તો અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યની છોકરીઓ હતી. સોલાપુર જાય છે તો જોયે છે કે અલગ અલગ રાજ્યોની છોકરીઓ તે આવેલી હતી. તેઓ પણ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી. આ છોકરીઓ છે તે થોડીક અભિમાની હતી, તે એવું વિચારતી હતી કે આ થોડી સારી નથી અને તેને તેનાથી નીચી કક્ષાની ગણતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. જરીને કહે છે કે તેઓ અમારી સાથે ભેદભાવ રાખતી હતી અને અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ અમને સહકાર જેવું લાગતું ન હતું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ છોકરીઓ છે તે રમત રમવા માટે આવેલી છે.
મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો, પરંતુ તે પકડી શકી નહીં. તે કહે છે કે અમે રમતા હતા અને એક સભ્યની સામે હું બોલ ફેંકું છું, પરંતુ તે બોલને પકડી શકતી નથી. તે મને લડવા લાગી, ભૂલ માટે મને જવાબદાર ઠેરાવવા લાગી. જરીના કહે છે કે તે મને ખીચાવવા લાગી અને ભૂલ એની હતી અને જવાબદારી મારી ગણવા લાગી. આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા. વાય બધે માથાકૂટ થાય છે તો મેચ છે તે હારી જાય છે, પરંતુ આવું ક્યારેય અમારી ટીમમાં થયું ન હતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા, કહેતા કંઈક વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. હવે બીજી ટીમ હતી એટલે ઝઘડો થયો અને તે હારી જાય છે, પરંતુ જયના કહે છે કે અમારી ટીમમાં આવું થતું તો અમે એવું વિચારતા નહીં, પરંતુ અમે છાતું કરી દેતા. એકબીજાને ટેકો આપવો એ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ. તે એવું વિચારે છે કે કોઈની પણ ભૂલ થાય તો બધાને માફ કરી દેવા, કારણ કે બધા છે તે એક જ ટીમના છે. આફરીન કહે છે કે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં સી ખાસે છે. આફરીન કહે છે કે અમે જ્યારે સોલાપુરમાં બાસ્કેટબોલ રમવા ગયા પછી અમને ખબર પડી કે અમારી ટીમમાં શું ખાસિયત છે, કઈ ખાસિયત હતી, સંપીને રહેવાની. અમારી વચ્ચેનો સહકાર હતો એ જ અમારી તાકાત હતી. અમે મારી તાકાત કહે તે સંપીને રહેતા જ એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. એટલે કહે છે કે સંપતો એ જ અમારા માટેનું મુખ્ય લક્ષ્ય હતું કે જેના કારણે અમે કોઈ પણ સ્પર્ધા છે તે જીતતા હતા. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળે સમજવી જરૂરી છે. એટલે કે એકબીજાને સમજવા તે જ મહત્વનું છે કે જેના કારણે અમે જીતી શકીએ છીએ. હોય છે કે તમે શાળા કે શાળા બહાર ક્યારે તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમીએ છો, તો તમે કોની સાથે રમીએ છો અને તમે કઈ રમત રમીએ છો? તો ક્યારે એવું બન્યું છે કે તમે સ્કૂલમાંથી ભાગ લીધેલો હોય તો તેના નામ લખવા છે, કઈ રમત રમેલા હતા અને કોની સાથે, તો તે નામ લખવાનું છે. તે પછી પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? આ ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. તે પછી કે જ્યારે તમે ટીમમાં રમતા હોય ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે, તો શું કામ? અને તમારી ટીમ અફસાના સોલાપુરમાં જે ટીમ રમે તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે, કેવી રીતે? હવે અફસાનાની ટીમ જેવી છે કે આગળ આપણે સમજેલા હતા તેની ટીમ જેવી છે? આ ક્વેશ્ચન છે તેના આન્સર તમારે લખવાના છે. તે પછી આપણે જોઈએ કે અમે કહ્યું તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? હવે ટુર્નામેન્ટનું સમયપત્રક છે. બાંદ્રા YMCA 27 ડિસેમ્બર 2007, ત્યાર પછી શ્રીરામપુરમ 17 જાન્યુઆરી 2008, NBA આમંત્રક 23 જાન્યુઆરી 2008, NSCG નાસિક અને 8 જાન્યુઆરી 2018. તો અમે કહ્યું કે તમે ઘણું બધું કર્યું. તો અફસાના કહે છે કે અમે સારું રમ્યા છીએ તેથી અમને ઘણી જગ્યાએ રમવાની તકો મળી છે, કારણ કે તેની ટીમ જીતી છે બધી જગ્યાએ એટલે તેને ખૂબ જ મજા પડી અને અલગ અલગ જગ્યાએથી તેને રમવા માટે આમંત્રણ પણ મળે છે. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ બની જઈશું. અફસાના કહે છે કે આગળ જતાં અમે પણ ધીરે ધીરે ક્રિકેટના ખેલાડી જેવા સારા વ્યક્તિ અને કીર્તિ પામેલ વ્યક્તિ બની જશું. અમે બધા સારું રમવા માગીએ છીએ, અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. તે કહે છે કે અમે એક સારા વ્યક્તિ બનીશું, સારા ખેલાડી બનીશું અને અમારા વિસ્તારનું અને અમારા દેશનું નામ રોશન કરીશું. અમે બતાવવા માગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણ ચંદ્રક જીતી શકે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. અફસાના કહે છે કે અમે એવું નક્કી કર્યું છે કે આપણા દેશની છોકરીઓ છે તે પણ સારી રીતે રમત રમી શકે છે અને સુવર્ણ ચંદ્રક એવું મેળવી શકે છે. તો અમે આ અમારું સ્વપ્ન છે તે પૂર્ણ કરીશું.